ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य केटला वागे आवे तो रात्रे जवाब तो हशे नहीं तमारा लोको पासे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं हवे गुरसे बपोर ना बार बार वागे सुधी हवे आटलू बधु बोलो छो तो पछी बीपी तो हाई ज रहेशे ने क्यारे असो दवा लई लेजो जमीने पाछा भूलता नहीं हो नहीं भूलू पर तू वारंवार फोन ना करती दवा ले लो एसोसिएशन नी मीटिंग छे मारी हां अने जो पेलो गम्मे तेटला वागे जागे आजे दुकान मोकल जे पप्पा जल्दी करो जय श्री कृष्ण ट्रैफिक जेवी कोई वस्तु होय छे अस्तित्वमां प्लीज बहाना तो मैं तने मैसेज करेलो कि आई एम कमिंग हूं रस्ता मां छू मने थोड़ी वार लागे तने बिल्कुल टाइम नथी होतो केम के तारो फोन एंगेज होय छे मम्मी साथे वात चालती होय छे तारे टाइम बधो होय छे तारी पास गुड मॉर्निंग आई नो मम्मी साथे गुड मॉर्निंग प्लीज कंटिन्यू शू कंटिन्यू करिए अमे यहां अमारा मैरिज ना प्रॉब्लम सॉल्व करवा माटे आव्या छे वधारवा माटे नहीं मैं तमने जे टास्क आप्यो तो ए तमे कर्यो हां तमे जे टास्क आपेला ए अमे ट्राय कर्या तमे एक टास्क आप्यो हतो रोल रिवर्सल तो एक्चुअली मारो एक डॉगी छे जेनुं नाम गोल्डी छे एने हुं रोज सवारे हुं ज्यारे जॉगिंग पर जाऊं छुं त्यारे एने आटो मरावा लई जाऊं छुं ओके अमे नक्की कर्युं के चालो आजे रोल रिवर्सल आजे मैडम लई जशे मैडम लईने गया साथे मैडम ने अचानक जे एमना बे त्रण फ्रेंड्स मिली गया अने वातों में एटला बधा मशगूल थई गया के भूली गया के एमनी साथे गोल्डी छे अने हाथमांथी गोल्डी छटकी गयो मैडम चार मानसों ने ऊंडा घा पड़ी गया छे बाय द वे तने तो नथी पड्या ने सी जुओ तमे अने बाय द वे मने एवो विचार आवे छे के जे स्त्री कूतराने ना साचवी शके ए मारा आवनार बाळको ने केवी रीते साचवी शकवानी छे शुं बोले छे भान छे तने આવનાર બાળકો એટલે આકાશમાંથી નથી આવવાના એમને કન્સીવ હું જ કરવાની છું ઓકે હું જ જન્મ આપવાની છું બાળકોને તને ખબર પણ છે એક જ મા બનવું કેટલું અઘરું છે મને તો કઈ ખબર જ નથી પડતી ને બાય ધ વે તારા જેવી સ્ત્રીના હસબન્ડ બનવું કેટલું અઘરું કામ છે તને ખબર છે એક મિનિટ મારા જેવી સ્ત્રી જુઓ તો ખરા એ શું બોલી રહ્યો છે રિલેક્સ એને એમ છે કે હું એટલે ઘરની સ્ત્રી હાઉસવાઈફ ઘરની ચાર દીવાલો વચ્ચે બેસી રહું ઘૂંટો તાણું અને એની સેવા કર્યા કરું બસ જુઓ જુઓ दर वक्ते आ एक नी एक फेमिनिज्म नी वातो कर्या करवानी जो एक मिनट तमने कहू छु के अमारो आ प्रॉब्लम छे सॉल्व करवा माटे तमारी पासे आव्या छीए जो तमारा थी ना थतु होय ने तो ना पाड़ी दो अमे वकील पासे जईने सॉल्व करी लईशु हां कैन यू प्लीज सिट डाउन अरे यार पण शु सांभळू प्लीज सिट તમે લોકો જ્યારે પહેલી વખત આવ્યા હતા ને ત્યારે યુ વોન્ટ ઇવન ટોકિંગ ટુ ઈચ અધર અત્યારે એટલીસ્ટ યુ કમ્યુનિકેટિંગ આને કમ્યુનિકેશન ના કહેવાય મેડમ આને ઝઘડો કહેવાય ગુજરાતીમાં આને ઝઘડો કહેવાય ઝઘડો ના કરો ને તો મનની વાત મનમાં જ રહી જાય અને ઝઘડો કરો તો સંબંધોની આખી કડવાશ નીકળી જાય ઝઘડા સ્ટાર્ટ થાય વાતચીતથી અને એન્ડ પણ વાતચીતથી જ થાય તમે વાતચીત નહીં કરો તો તમારા ઇમોશનલ બોન્ડ્સ જે છે એ બધા તૂટી જાય અને પછી હું કઈ નહીં કરી શકું અમે એકબીજા સાથે વાત સુધા નહોતા કરતા અને એટલે જ બધું પતાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ ના તમારે જો પતાવવું હોત ને તો તમે લોયર પાસે જાત વાય ડીડ યુ કમ હિયર હું તમને 11th મળીશ ઓકે આઈ હોપ ટુ સી યુ ધેન અને એકબીજાના જે ડિફરન્સીસ છે એમને એમ્બ્રેસ કરો એક્સપેક્ટેશન્સ કરતા એક્સેપ્ટન્સ વધારશો ને તો લાઈફ બહુ જ ઇઝી થઈ જશે ટ્રાય ટુ એપ્રિશિએટ ઇચ અધર ટ્રાય કરો લાલા એ લાલિયા લાલા લાલિયા લાલિયા બહાર આય લાલા આ બધા તારા નામની ભૂમો પાડે છે કોણ છે લાલિયા બહાર આય અબે કોણ યે બે કોણ યે ને સેની ભૂમો પાડે યે તું એ નીચે આય નીચે આઈને વાત કરજે ભાઈ પ્લીઝ વેઇટ સાલાઓ પૈસા લેતી વખતે નાચતા આવો છો અને પછી ગાયબ એ ભાઈ આ બાજુ યે બોલો જગદીશભાઈ બોલ તમે યે ને ભાઈનું નામ ખોટું ના ચગાવજો એમ જો ભાઈ મોટા ઇન્વેસ્ટમેન્ટ નું મોટું રિટર્ન વડીલ રાહ જોવી પડે બરાબર છે.
રમણીક ભાઈ, આને સમજદાર સમજીને રૂપિયા આપેલા, પણ આ ચિંદી આપણને લીંબુ પકડાવે છે. શું કરવું છે આનું? સાહેબ, આ પૈસા નહીં હાલે, ધોઈ નાખું. અરે ભાઈ, તારા કપડા લાગે કે ધોઈ નાખું વાત કરીએ? લાલા, રૂપિયા આપ અથવા સામાન, નહીં તો મારે સુરેશભાઈ ની દુકાને જવું પડશે. સુરેશભાઈ ની દુકાન ની વાત ક્યાંથી આવી? હા, મીટિંગમાં છું, પછી વાત કરું છું. પણ મારી વાત તો સાંભળો. એ લતા, તને સમજણ નથી પડતી, માણસ એક વાર ફોન કાપી નાખે તો કઈ કામમાં હોય. અરે રમણીકભાઈ અને એમના માણસો ઉધારી વસૂલ કરવા આવ્યા છે લાલા પાસે. શેની? કઈ પૈસા ની ઉધારી? લાલા ને ફોન આપતો. લાલા, હાપા. અલા લાલિયા, શું છે આ બધું? શેના પૈસા ઉધાર લીધા હતા તે? જોપ્પા, આ મારી મેટર છે, તમે ટેન્શન ના લેશો, એકદમ ચિલ કરો, આ હેન્ડલ ઇટ. ઓકે, મેટર વાળી છાની માની રમણીક ને ફોન આપો. ઓકે ભાઈ. રમણીક, તું અત્યારે નીકળ, સાંજે મળીએ છીએ. સુરેશભાઈ, તમારા નામે રૂપિયા આપેલા, ઘરનો છોકરો સમજીને. મેં તને કહ્યું ને, સાંજે મળીએ છીએ રમણીક. એ વિકસો, પહોંચી ગયો છો? ચાલ નીકળ, ભાઈ તો તારાથી કઈ બીવે છે, વાત કરે છે. બીવે છે, બીવે છે કીધું ને. હે, ચાલો ચાલો, ટેક કેર, નાઇસ બોડી, ચાલો ટાટા. ચાલ ચાલ, નીકળ નીકળ નીકળ, ભાઈ તો ભાઈ છે બકા. જયારે ઈચ્છા થશે, મૂડ થશે, ત્યારે જ પૈસા મળશે, બરાબર છે? સવાર થી ગાંગી થઈ છે. ક્યારે આવશે, ક્યારે આવશે? બહુ રાહ જોવડાવી. સુપર સ્કેટિંગ મેરિડ યાર, ની રાહ જોઈ છે. સુપર સ્કેટિંગ મેરિડ, ધેટ્સ સો ગ્રેટ. બા, એમ કેમ જોવ છો મને? આઈ એમ જસ્ટ ધ સેમ, એવી ને એવી જ છું. હા બેટા, આવો, ચીવતી દે. આવો બા, આપણે અંદર જઈએ. આમાંથી મારી બાગ કઈ છે? ઓહો, બધી તારી જ છે પ્રાચી. બધી તારી છે, બધી રાખ. ચાલ પહેલા અંદર તો લઈ લે. કેટલી ગાંડી છે. કેવી રહી તમારી જર્ની? ગરમ છે હો બા? હા બેટા. બા, આજે આ ડોલર નો ભાવ શું છે? જો આજ પછી આપણા ઘરે ઉઘરાણી માટે કોઈ આવ્યું છે ને, તો મારી મારીને ઢોર બનાવી દઈશ તને. બા, તમારા હોય ને વિઝન જ નહીં. ઇન્વેસ્ટમેન્ટ એક આર્ટ છે, આર્ટ, કળા, અને આમ ધ્યાનથી સમજવી પડે. ઓ, ઇન્વેસ્ટમેન્ટ આર્ટિસ્ટ છાની માની ખાને, નહીં તો થોકી સુંદા વાત નહીં. પપ્પા પપ્પા, શાંત, તમે શાંતિથી જમી લો ને પેલા, પ્લીઝ. આમ સહેજ તમે એને પા
સેજ મારા ઉપર વિશ્વાસ રાખીને મને ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા આપ્યા. અરે પૈસા આપ્યા તો લાઈફ માં આગળ આવી જા તેમ કહું છું. પાણી પીવો. નથી પીવું તારું પાણી. ખા. કામ ધંધો કઈ કરવો નથી અને ખોટા ખોટા ઉધામા કરે છે. ભાવનાબેન નો ફોન આવે છે. હલો. ઓહો ભાવનાબેન કેમ છો? હા 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 આવો ને કાલે સાંજે. હા પણ જો તમારે બધાએ કાલે સાંજે અહીં જ જમવાનું છે. હા 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 ભલે ભલે. હા હાજી જય શ્રી કૃષ્ણ. હા આપ ભાવનાબેન એટલે પેલા જેમના ત્યાંથી પેલો એનઆરઆઈ છોકરો આવવાનો છે મને મળવા? હા. બે તમે લોકો ખરા છો યાર. મારે કામ હોય છે આખો દિવસ. બેટા એટલે તમે સાંજે બોલાવ્યા છે. તું તારી દુકાનેથી કામ પતાવીને આવે ને પછી. મમ્મી એ દુકાન નથી ક્લિનિક છે. અને તમે લોકો મને ઇન્ફોર્મ તો કરો. તેવા કર્યું ને ઇન્ફોર્મ. તું ચૂપ રે. તું તો ખરી યાર. તને ઇન્ફોર્મ કરીએ તો પ્રોબ્લેમ છે, ના કરીએ તો પ્રોબ્લેમ છે. ને આવી રીતે નેપકિન મરાતા છે છૂટા. પપ્પા વાગે તો. પપ્પા નેપકિન વાગે? નેપકિન વાગે ક્યારે? વાગે જ ને બોલી. બેટા તને પૂછ્યું તું ને તે હા પાડી પછી જ એમને બોલાવ્યા છે ને. હવે આના માટે ગોતી આપણે છોકરો ફટાફટ. કાકુ હું તો એનઆરઆઈ સાથે લવ મેરેજ કરીશ. બા તમારા હાથનો ગાજરનો હલવો ઇઝ ઓલવેઝ અમેઝિંગ. થેન્ક યુ. થેન્ક યુ મને નહીં અનુપમ ને કે એણે જ મને ફોન કરીને કહ્યું હતું કે બનાવજે તારા માટે. પોતાને ભાવે છે ને એટલે જ કીધું હશે. અનુપ બેટા તું તો ખા ને. નો નો બા ડોક્ટરે ના પાડી છે. નો સ્વીટ ફોર હિમ. સાંભળો ને આ આપો ને. અરે આને ફોટા તા. હાલો અનુપમભાઈ તમે ફોટા જોઈ લો અને બાને પણ દેખાડી દો. આ જો લે તું પણ. ભાવના મારા માટે છોકરીઓ શોધી કાઢી છે. કઈ બી ભાવનાએ મને કહ્યું છે કે કાલે તમે સુરેશભાઈને ઘરે જવાના છો. માટલી ચીરાણી. આમ તો બે ત્રણ ફેમિલીઝ જોઈ રાખ્યા છે. બસ શુભ આવે ને એટલે આપણે જોવાનું શરૂ કરીએ. સોરી 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 લેટ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. હાઉ આર યુ? આઈ એમ ગુડ. નગર છે આજે. શું ક્યારે આવવાનું છે? એની સેન ફ્રાન્સિસ્કો માં એક મીટિંગ છે. હી વિલ કમ આફ્ટર ધેટ. આવશે આવશે. કાલ સાંજ સુધી આવી જશે. શાંતિ રાખ. જો ભાઈ આજે સુરેશભાઈ ફેમિલી છે ને પર્સનલી ઓળખું છું. બહુ સરસ ફેમિલી છે ને એનાથી સારી છોકરી. ખુબ સરસ. આ છોકરી પણ મસ્ત છે. પપ્પા રેવા દે બકા વાર છે. આ બ્રશ ફટાફટ કરીને દુકાને પહોંચી જજે. નહી આવી જજે અને સાંજે ઘરે રહેજે. તારા ભાઈ બંધ જોડે ભટકવાના નીકળી જતો. મહેમાન આવવાના છે. દુકાને ચૂપ. તને હજાર વાર કીધું છે ને મેં તારા મોઢામાં બ્રશ હોય ત્યારે મારી જોડે વાત નહીં કરવાની. જા મોઢું થઈ જાય. અને તું તું અરક પદુડી થઈને પાછી આખી પોળને ભેગી ના કરતી સાંજે. હો કે અમારી દીદીને જોવા આવવાના છે. જોવા આવવાના છે. હા એ આવે બેટા. અને આવી જતી દુકાને. જાણો દુકાન દુકાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે સુધરશે? આજે સાંજે આવવાના છે. લતાબેન તમે તો ખરું ફોરેન નું શોધી લાયા. હજુ કઈ નક્કી નથી. હજી તો જોવા જ આવે છે. પણ આવી એનઆરઆઈ વાળી વાત કોણ લઈ આવ્યું? અમારા ભાવનાબેન છે ને ખંભાત વાળા. એમના જેઠનો દીકરો છે. મૂળ તો અમદાવાદના જ છે પણ વર્ષોથી અમેરિકામાં સેટલ છે. મમ્મી તું એને કામ કર. સરસ મજાના ઇન્વિટેશન કાર્ડ છપાઈ દે ને પછી આખી પોળમાં જઈને બધાને હાથો હાથ આપ. ને ભાઈ કહેજે કે આજે સાંજે અમારી રીતલીને જોવા એનઆરઆઈ બાબલો આવવાનો છે. ઓ ભાઈ તું તારું સંભાળીને બેસ ને. જાજા તૈયાર થા અને જલ્દી દુકાને જા. તારા પપ્પા ફોન ઉપર ફોન કરતા હશે. આયો મોટો મને શિખામણ આપવા વાળો. લતાબેન જોડે જોડે આ લાલાનું ગોઠવી દો ને. યસ ભાઈ તો રેડી જ ગયા. આંટી તમને ભાવશે. ના એટલે શું કે નજીક નું હોય ને તો જરા સારું રે એમ.
ફેસબુક પર શુભનો કોઈ છોકરી જોડે ફોટો છે. મને તો ગર્લફ્રેન્ડ લાગે છે બોસ. ક્યાં મને દેખા? કેટલી છે? કેટલી છે એ તો ખબર નહીં, પણ એક તો ફટાકડી છે એકદમ. શું યાર હૃદયમાં શું કરે છે? છોકરાને ઇન્વાઇટ કરતા પહેલા એની ફેસબુક પ્રોફાઇલ તો સ્ટોક કર. હું એવું બધું નથી કરતી. બાય ધ વે હૃદયમાં, હું તને આજથી ગુડ નાઇટ નહીં, શુભ રાત્રિ મેસેજ કરીશ. ને હા, તારી શુભ સાથેની મીટિંગ શુભ રહે એવી અમારી શુભકામનાઓ છે. બે લાલીએ, મેરે નમાઝ કા ટાઈમ હેગા ભાઈ, સાલે અડધે કલાક સે ખડે હે ગયે ઇધર, કબ આયેંગે વો લોગ? બે આરા, તું હમણાં કલાક પહેલા તો નમાઝ પડીને આયેલો આરા? દા બાવા, મગરીબ કી થી અને એ ઈસા કી હેગી? પે તને ઉની લાગતું તું આજકાલ બહુ રિલીજિયસ થઈ ગયો હે, 5 મિનિટ અહીંયા ઉપર ચૂપચાપ બોલતો નહીં કજવા. वो रश्मि तेरे को याद कर रही थी, मिल रही हो, बहुत गुस्से में थी, फिर बोलना नहीं मेरे को. चल अवे आवे, चल ले भैया. वे आखू अहमदाबाद बदलाई पण અહીંયા નિયા પોળો એવી ને એવી જ છે ને અહીંયા તો ભાઈ ઘણા બધા ઘરોને હેરિટેજ જાહેર કરાયા છે. આ સુરેશભાઈ નું મકાન જે છે એને પણ હેરિટેજ જાહેર કરાયું છે. અરે વાહ, સાંભળો, હા આપણે પેલી બાજુ જવાનું છે, પાછું ભૂલતા નહીં. ચલ આયા ચલ આયા, લોકોનો ફેવરિટ શોપિંગ એરિયા છે. બે મરાણીએ બોલના, હા રીતલી ને જોવા જે પાર્ટી આવી રહી છે ને, એ બહુ મોટી પાર્ટી, મોટી જો સેટિંગ થઈ ગયું ને તો આપણે બંને ન્યુ જર્સી માં શિફ્ટ થઈને દરરોજ ન્યુ જર્સીઓ પહેરીશું. તાલી આપી દે. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઘર શોધવામાં કઈ તકલીફ નથી પડી ને? ના ના, બસ ખાલી પાર્કિંગ માં જરા અમારી ફોર્મમાં એ તકલીફ કાયમ ની છે. પ્લીઝ બેસો ને. લાલો ના બોલે બાર. લાલો કોણ? એમનો મોટો દીકરો. હા લાલો. ના ના, શુભ અને જયમીન પણ રસ્તામાં જ છે, એ લોકો પણ હમણાં આવતા જ હશે. એક મિનિટ. હા નમસ્તે, કેમ છો? હેલો. અલે શું કરે છે તું ત્યાં? મહેમાન ઘરે આવી ગયા, તું ત્યાં બહુ ચખ મારે છે, પાછું નથી આવવાનું, સાંભળ ધ્યાનથી. શુભ અને જયમીન આવે છે, એમને લઈને આવજે, ધ્યાન રાખજે, પાછો ડાપોરિયા નહીં મારતો. મૂક હવે. શું ભાઈ સાહેબ, તું એના ઉપર રાડો નાખે છે તું પણ. ભાભી, આ સુરેશભાઈ છે. જય શ્રી કૃષ્ણ. અને આ એમના વાઇફ લતાબેન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ મંજુબેન છે અને આ રાજેશભાઈ, સુરેશભાઈ ના નાના ભાઈ. ભાભી, લતાબેન રિદ્ધિમાં દેખાતી નથી, હમણાં આવે છે. એ નહીં આવે તો પણ ચાલશે, તમને જોને ખબર પડી જાય કે તમારી દીકરી કેટલી સુંદર હશે. કેમ ને અનુપમ ભાઈ વિશે મેં તમને વાત કરેલી? ખ્યાલ છે ને મને, કવિરાજ અનુપમ ભાઈ, તમે કવિ છો તો તમે તમારા મિસિસ માટે એક બે રચના તો કરી જશે, એટલે કવિતા ના લખે એવું બને નહી. સંભળાવો ને અમને. ઠીક છે, તમે લોકો કહો છો તો આપણે જોઈએ. સ્વાગત ઈશાદ. આ તો ઉંમરની શરમ રાખું છું, આ તો ઉંમરની શરમ રાખું છું, પણ હજુ એ જ આશિક મિજાજ રાખું છું. હૃદયમાં વાલ અને હેત રાખું છું, હૃદયમાં વાલ અને હેત રાખું છું, પણ કલમમાં ધારદાર તલવાર રાખું છું. વાહ વાહ વાહ, ક્યા અંદાજ હૈ. મારા મૌન ને, મારા મૌન ને, મારા મૌન ને મારી હાર સમજવાની ભૂલ ન કરતા, મારા મૌન ને મારી હાર સમજવાની ભૂલ ન કરતા, આ તો સંબંધોનું હું મારી રીતે માન રાખું છું. વાહ, બહુત ખૂબ, ક્યા બાત કહી. હવે આગળ સાંભળ. વિચાર, સ્વપ્ન અને કલ્પનામાં, વિચાર, સ્વપ્ન અને કલ્પનામાં તું જ છે લતા, પણ તને ગમે છે એટલે અંતર રાખું છું.
આઈ થિંક મોટાભાઈ ભૂલમાં છેલ્લી લીટીમાં મનસ્વીની જગ્યાએ લતા બોલી ગયા, આઈ મીન લતાબેન બોલી ગયા. ના 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 વિનોદ, આ શીઘ્ર કવિતા મેં લતાબેન માટે જ કીધી છે. એમ એટલે આમને જોઈને એમ લાગે કે આમના માટે આપણે ચાર લાઈન બોલી શકીએ. કેમ તમને ગમી કે નહીં? એકચ્યુઅલી અમારા અનુપમભાઈને થોડીક મજાક કરવાની આદત છે, જોલી નેચરના છે ને, અને થોડા બ્રોડ માઇન્ડેડ પણ છે. તમે લોકો ખોટું નહીં લગાડતા. હા એ તો જોયું. અલે મારે એવું, આપણે બે હરખા, આપણા બંને ની ભાઈબંધી પાકી. આજો રિદ્ધિભાઈ આવી ગઈ. હેલો. હેલો રિદ્ધિમા, બિસાઇડ્સ કાઉન્સેલિંગ બીજી કોઈ એક્ટિવિટીઝ માટે ટાઈમ મળે છે કે નહીં? હા, એટલે રીડિંગનો બહુ શોખ છે, એટલે જ્યારે પણ ફ્રી પડું ત્યારે બુક્સ લઈને બેસી જવાનું. તમે હોબીનું પૂછો છો ને? અમારી રીતિમાને નાની હતી ને ત્યારથી જ ડ્રોઈંગનો અને ભરતકામનો ખૂબ શોખ. મા, શુભ લોકો હજી આવ્યા નથી. વિનોદભાઈ પ્લીઝ કોલ એન્ડ ચેક ના. હા પપ્પા. કેટલે પહોંચ્યા બેટા? હા પપ્પા, બસ જસ્ટ પહોંચવા આવ્યા. પૂર્ણા ના કે સુરેશભાઈ નો દીકરો લાલો ઉભો છે, હાર્દિક, એ તમને લઈને આવશે. ઓકે પપ્પા. ઓકે ઓકે, બસ પહોંચવામાં જ છે. બેમરાણીયા, બીજું બધું ઠીક છે પણ આ પાસપોર્ટ છે ને તત્કાલમાં કઢાવવો પડશે. એક્સક્યુઝ મી, હાર્દિક. લાલો કે છે બધા મને અહીંયા. ઓકે, તને જેનું હસવું આવે બુદ્ધિ ચકલી. આહા, અહીંયા સાઈડમાં પાર્ક કરતો ને, કરતો. ચલ મેં મિલતા હું રાત કો, ફિર આતા હું નમાજ અદા કરકે વાપિસ. હાર્દિક તેરી જાણ. મારા રા બધા આંદોલનો કરીને રમખાણો કરે બીજા, નામો આપણે બદલવા પડે છે. હા હા હા, ત્યાં દિવાળી અડાઈ લગાડજો. હા જોજો, કાચ તૂટે નહી ઘરનો. અચ્છા સુરેશભાઈ, આ તમારો લાલો, આઈ મીન હાર્દિક, આમ શું કરે છે? આમ તો બીએસસી કરતો હતો, પણ હવે એને ધંધામાં, એટલે એને બિઝનેસમાં બહુ શોખ છે. સુરેશભાઈ ની જેમ. વાહ સરસ, દીકરો બાપનો ધંધો આગળ વધારે, એનાથી વધારે શું છે? સાચી વાત છે. આવી ગયા, આવો આવો. આવશું, બેસ બેસ બેસ. હા ભાઈ, નમસ્તે. જય શ્રી કૃષ્ણ. શુભ, આ બા છે સુરેશભાઈ ના મમ્મી. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. અને આ છે રીતિમા. હેલો. હાય. બ્યુટિફુલ હાઉસ, બહુ સરસ છે. થેન્ક યુ. ખાસ કઈ નહીં, બાપ દાદાની, મારા દાદાના દાદાએ બનાવેલી. ઓ, સો ઇટ્સ અ હેરિટેજ હાઉસ. તમને કેવી રીતે ખબર? એનું તો પ્રોફેશન છે, એટલે મકાનની લેવડ દેવડનો. ના ના ના, હું આર્કિટેક્ટ છું, બિલ્ડિંગ્સ ડિઝાઇન કરવાનું કામ કરું છું. બળ્યો અંગ્રેજીમાં જે કહેવાય તે, પણ ગુજરાતીમાં તો કડિયા કામ જ ને. અરે દાદી, આ આર્કિટેક્ટ લઈએ ને, આ ઘરની ડિઝાઇનો ક્યાં શું કેવી રીતે થશે એ બધું ડિટેલિંગમાં નક્કી કરે ને એ માણસ, એટલે આર્કિટેક્ટ. શું કેવું કુમાર. બેટા રિદ્ધિમા, શુભને આપણું ઘર બતાવ. હા, વીલ ગો. શ્યોર. બ્યુટિફુલ હાઉસ. થેન્ક યુ. તમે યુએસમાં કેટલા વર્ષોથી છો? આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર ઓન્લી. ઓહ. આટલું જ બોલો છો? ના, એવું કઈ નથી. તમને મૂવીઝ ગમે? ઓફ કોર્સ, ફરહાન ઇઝ માય ફેવરિટ એક્ટર, અને હી ઇઝ સચ અ ગ્રેટ સિંગર ટુ. તમને ગાતા આવડે?
હા, એટલે ક્યારેક ગાઈ લો. બાથરૂમ સિંગર છો? ના ના. તો આઈ યુઝ ટુ પ્લે પિયાનો ઇન માય કોલેજ ડેઝ. ઓ, યુ આર એન આર્ટિસ્ટ? નોટ એટ ઓલ, બસ એમ જ. આઈ લાઈક મ્યુઝિક. મારા ડેડે મને મ્યુઝિક અને બુક સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. હી ઇઝ અ પોએટ એન્ડ એન ઓથર. ગુલઝાર સાહેબની જેમ. આ ગુલાબજાંબુ મમ્મીએ મોકલાવ્યા છે. મેં નથી બનાવ્યા. ના ના, આ તો મુલચંદને ત્યાંથી લાયા છે. એકચ્યુઅલી ભાવના આંટી કહ્યું કે આમને બહુ ભાવે છે એટલે. સોરી હા, તમને ડિસ્ટર્બ કર્યા. એનીવેઝ, મુલચંદ છે, યુ લાઈક ઇટ. બાય ધ વે, તમારી મોમ શું કરે છે? શી ઇઝ એન એન્ટરપ્રેન્યોર. વાવ, ઇન્ટરેસ્ટિંગ. સો યુ આર અ મેરેજ કાઉન્સલર? યસ, એન્ડ આઈ લવ માય જોબ. મારા પપ્પાની સારીઝની શોપ છે એન્ડ માય મમ્મા ઇઝ અ હાઉસવાઇફ, બટ શી ઇઝ અ વન્ડરફુલ કુક. અને પેલો જે તમને ત્યાં નાકા ઉપર લેવા આવ્યો હતો ને, ધેટ્સ માય બ્રધર. યા, હાર્દિક, આઈ એમ સોરી, આઈ મીન લાલો. He's so funny. Yes, I am. Lala, હવે મમ્મીએ શું મોકલ્યું છે? મમ્મીએ ભાઈને મને મોકલ્યું છે. I think we should go. ના ના, અરે મમ્મીએ તમને લોકો નીચે બોલાવવા માટે પણ નહીં મોકલ્યો. તો અરે તમ તમારે શાંતિથી વાતો કરો થાય એટલી, કોઈ ઉતાવળ નથી, એવું કેવા મોકલ્યો? ઓકે, કન્ટિન્યુ, બાય બાય. I think let's go. Yeah. અરે અરે જોઈને નાક. અરે નાક પર નહીં યાર, ગરમા ગરમ ખાંડવી. યો, બસ બસ. મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 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 ગુડ મોર્નિંગ ડેડ. ગુડ લક. હા, લાગે તો છે. હાઉ વોઝ યોર મીટિંગ? બહુ જ સરસ હતી. They want me to work on their San Francisco project too. 100% tari maa je one romantic manas che. San Francisco project. Riddhima saathe je kaale meeting thi ne, ena vishe puche che. Yaad che kaale aapne malya tha raate? Ha, yeah, I mean it was good but bahu vaat na thi shake. Aa Lalya, Twinkle ane Rashmi na kare. Maro vaak chalo kaade yaari. હું તો જોવા આવેલો કે જીજાજી ને હાઈટ ઉપર કે નહીં. અને મમ્મી, તને કોને કહ્યું તું સમોસા અને ગુલાબજાંબુ મોકલવાનું? આમ તો ફરી મળી શકાય એવું તો છે. ફરી મળવું છે શુભ? ના, એટલે તને ઇન્ટરેસ્ટ નહોતો તમને કહી દેજે. વિનોદ પાસે છે હજી 2-3 છોકરા, બરાબર? ઘણા છે. હા, આમે કઈ એટલી બધી ગમી જાય એવી તો નથી. નાક થોડું લાંબુ નહીં લાગ્યું? એવું કોણે કીધું કે જે એનઆરઆઈ હોય એ સારા જ હોય છે? ભાવના, મને તો એમનું ફેમિલી બહુ ગમ્યું. ઘર તો સારું છે બેટા, જો તું ઈચ્છતી હોય તો આપણે વાત આગળ ચલાવીએ. એને જરાય રસ નથી. આપણે ઓલા જોશીભાઈ સાથે વાત કરી લઈએ, હે ને? ડેડ, કમ ઓન. એ ભાઈ, હવે હવે અટકાવી તો મજાક. બિચારો ટેન્શનમાં આવી. બટ સે ઇટ મેન, યુ લાઈક હર? ચાઈ મેન. હા, હી લાઈક્સ હર. હવે બોલ. કમ ઓન યાર, ડોન્ટ વરી. અને ગમે છે, ફોન કર. પપ્પા એમને કહો કે મને ને એટલામાં મળવું છે. એ અહીં આવશે ને તો તમે લોકો આખી પોળ ભેગી કરશો. હેલો. હા લતાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મને એમ લાગે છે કે શુભ અને રિદ્ધિમાએ એકવાર પાછું મળવું જોઈએ. તમને શું લાગે છે? હા, પણ એ લોકો બહાર મળે તો સારું. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ગર્લફ્રેન્ડ? આઈ ન્યુ ઇટ, તમે મને આ સવાલ તો પૂછશો જ. તો જવાબ? એનાથી શું ફરક પડે છે? ફરક તો પડે છે ને. આઈ થિંક તમે એકબીજા સાથે આમ પર્સનલ વાતો શેર કરો ને તો તમે એકબીજાની નજીક આવો.
એન્ડ અકોર્ડિંગ ટુ મી એક લાઈફ લોંગ રિલેશનશિપ માટે ઓનેસ્ટી ઇઝ મસ્ટ. શું આટલા સિરિયસ કેમ થઈ ગયા? સિરિયસ ક્યાં છું? જ્યારે બોલે ત્યારે વાતો દિલની ખોલે ત્યારે ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી ગીત ગુલાબી મિસ કાઉન્સલર, તમે લોકોના મેરેજ બચાવવાનું કામ કરો છો. ના, હું એમને એકબીજાનું ઇમ્પોર્ટન્સ સમજાવું છું. ડુ યુ ડ્રિંક? યા, ઓકેઝનલી. ઓકેઝનલી એટલે દિસ તો વર્ષ અને ન્યુ યર, રાઈટ? ના ના, એટલે જ્યારે પણ મન થાય ત્યારે. એમ? અને તમે? વોડકા એન્ડ વ્હાઇટ રમ. એક્ચ્યુઅલી ઓકેશનલી. કેવા નાના નાના લાગે છે, મારા તો માનમાં નથી આવતું. એને હા એમને જ લગાવ્યું. નામ હતું એનું યાદ નથી આવતું, સામે જ રહેતી હતી આપણે. મમતા કેવું કઈક નામ હતું, આપણે ભાગી ગઈ. હેલો હેલો, હા હા પંડિતજી, હું શું કહું છું, આપણે શુભદા લગ્ન માટે મુહૂર્ત કાઢવાનું છે, જરાક ડેટ કહેશો? રાજા તૈયાર થઈ જાઓ. એક મિનિટ અમે લખી લઈએ જરાક. ભાભી જરાક લખો ને. હા પંડિતજી બોલો. અચ્છા, આવતા મહિનાની 5 થી લઈને 18 સુધીની કોઈ પણ તારીખ ચાલશે? આવતા મહિનાની નહીં ચાલે, આસ્કિંગ ફોર ધીસ મંથ. પંડિતજી આવતા મહિનાનું મુહૂર્ત તો નહીં ચાલે, આપણે આ મહિનાનું જ જોઈશે. હા જરાક જુઓ ને. ઠીક છે, હું ઘરે બધાને જણાવીને તમને કહું છું પાછું. જય શ્રી કૃષ્ણ. હા, શું કીધું ભાઈ? પંડિતજી કે છે કે આ મહિનાની તો 1 જ તારીખ છે, 25મી. કઈ નઈ, ઓકે, ડન, ધેટ્સ ફાઇન. શુભ તરફ આવશે રે ભાઈ, કઈ પ્રોબ્લેમ નથી ને? આઈ ડોન્ટ હેવ એની ઓપ્શન અંકલ. અને આમાં ફાવ જેવું શું છે? કોઈ પણ તારીખ બરોબર છે લગ્ન માટે, એની ડેટ ઇઝ અ ગુડ ડેટ. આ મહિનાની કોઈ પણ તારીખ ચાલશે. પણ આ બહુ જલ્દી નથી લાગતું અનુપમભાઈ? ના ભાવના, વિનોદભાઈ પ્લીઝ ઇન્ફોર્મ સુરેશભાઈ ના દેટ 25મી કન્ફર્મ છે, આપણી પાસે બીજા કોઈ ઓપ્શન નથી. ઠીક છે. હા સુરેશભાઈ, વિનોદ બોલું છું. આ મહિનાની 25મી તારીખનું મુહૂર્ત નીકળ્યું છે. હા પણ વિનોદભાઈ, આ મહિનાની 25મી તારીખ એટલે તો બહુ ઓછા દિવસ છે આપણી પાસે. આટલા ઓછા દિવસમાં કેવી રીતે કરી શકીશું આપણે? અરે પણ સુરેશભાઈ, તમે વ્યવસ્થાની ચિંતા કરતા હો તો બિલકુલ નહીં કરતા. મારા ધ્યાનમાં છે એક બે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની, એ આપણા બંનેનું જોઈ લેશે બધું. હા ઠીક છે, હું ઘરે વાત કરીને તમને જણાવું છું. જય શ્રી કૃષ્ણ. લતા, હા લતા, આ મહિનાની 25મી તારીખ કેવડાવી છે? આપણે લગ્ન લેવા જ પડશે. પણ પપ્પા આટલું જલ્દી મને નહીં ફાવે. બેટા બેટા, લગ્નને 6 મહિના બાકી હોય કે 6 દિવસ, ટેન્શન અને પ્રેશર સરખું જ રહેવાનું. બધું થઈ જશે બેટા, હું છું ને. એટલે ચિંતા ના કર, તારો ભાઈ બેઠો છે ને, તારા આખા લગનની જવાબદારી મારા માથે. એ લાઈટ બિલ ભર્યું પેલા તું તારી જવાબદારી ઉપાડ ને, બહુ થઈ ગયું. તું છે ને એમને કહી દેજે મને ખોટી ખોટી ચેલેન્જો ના આપે, જો લગન તારા જે એમના નથી તો આ પાર્ટ આપણે ફૂડી લઈશું. લાલિયા સોરી. શુભ
શું કરે છે અહીંયા તું વરસાદમાં એકલો બેઠો બેઠો? શું થયું શુભ? આઈ થિંક મારે રિધિમા જોડે ડિવોર્સની વાત કરી લેવી જોઈએ. મતલબ તું વરસાદમાં બેઠો બેઠો ખાલી આ જ વિચારોમાં છે? આઈ ફીલ લાઈક આઈ એમ ચીટિંગ ઓન હર. કમ ઓન યાર શુભ, મતલબ તું આ બધી વાતો મેરેજ પછી પણ કરી શકે છે. અત્યારે એને ઘરે કહીશ તો ખાલી ખોટું ટેન્શન ક્રિએટ થશે. પણ એને કહેવું તો પડશે જ ને. હા તો મેરેજ પછી કહેજે ને. ચલ કમ ઓન, ચલ જઈએ. કમ ઓન શુભ. હેલો. હેલો લતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ કે તમે આ વેડિંગની ડેટ સાચવી લીધી. નો રીલી થેન્ક યુ. તમે પહોંચી ગયા? હા હા, હું અહીંયા છું ઇમરાન સાથે વૃંદાવન પાર્ટી પ્લોટમાં. બહુ જ સરસ જગ્યા છે. યા યુ રીલી નાઇસ લોકેશન એન્ડ થેન્ક યુ ફોર સેન્ડિંગ ઇમરાન લતાબેન. હા. અચ્છા લતાબેન, હું શું કહું છું, આપણે વેડિંગ પ્રેપરેશન્સમાં એટલા બધા બિઝી થઈ જઈશું, વી વોન્ટ ગેટ ટાઈમ ટુ મીટ. તો કાલે ગેટ ટુગેધર કરીએ. પણ એ તો બહારગામ છે. ઓ સુરેશભાઈ નથી આવી શકતા? નો પ્રોબ્લેમ, આપણે મળીએ ચોક્કસ. હા હા હા, ને આવજો. હા પ્લીઝ, જરૂરથી. ઓકે ઓકે, બાય. કેવી રીતે કરાય એ જોઈ. ઓકે ચલો ચલો. યુ કેન ડુ ધેટ. યપ યપ. ચલો ચલો ચલો. ઓન. યસ કમ ઓન કમ ઓન. રિધિમા સરસ સરસ. ગુડ ગુડ. બસ અરે ચલ 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 ચલ. ઓકે ચલ લાલા પાડી દે. ચલ 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 ચલ. જો આ બધું પડી જશે. અરે ચલ. શુભ શું થયું? આર યુ ઓકે? તું અંદરથી બહાર આવી ગયો. બધા મને ચીયર કરતા હતા. કેમ બહાર આવ્યો? કઈ છે જે તું મને કહેવા માંગે છે? શું? હું તને મળ્યો ને ત્યારથી જ કહેવાનું ટ્રાય કરું છું. લેટ મી ગેસ, તું તારી એક્સ ગર્લફ્રેન્ડને મિસ કરે છે હે ને? સોરી. અચ્છા સોરી સોરી સોરી. કે શું થયું? અને ડિવોર્સ ફાઇલ કર્યા છે અને કોર્ટે ડેટ પણ આપી દીધી છે. શું? આઈ હેવ ટોલ્ડ યુ ઓનેસ્ટી ઇઝ મસ્ટ ઇન અ રિલેશનશિપ. આ બધું તું અત્યારે કહે છે મને? રિધિમા, હું તને કહેવાનું છે તો આઈ વોઝ જસ્ટ વેઇટિંગ ફોર ધ રાઈટ ટાઈમ. રાઈટ ટાઈમ? સિરિયસલી? Shubh, I don't believe this. Please listen to me. Thank you.
I'm sorry. તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી? Because I was scared. I was scared to lose you. મેં ઘરે કોઈને કીધું નથી. Thank you so much. હું છેલ્લા કેટલા દિવસથી આ જ વિચારું છું. જ્યાં મારા લગ્ન થવાના છે એ ઘરમાં મારા પગ મૂકતા જ એ આખું ઘર વિખરાઈ જવાનું છે. આ ઘર તો છેલ્લા ઘણા વર્ષોથી વિખરાયેલું જ છે. મારા મોમ ડેડ એકબીજાની સાથે છે મારા મેરેજ સુધી. મેરેજ પતી જશે તો બધું જ ફિનિશ. શું એ લોકોના ડિવોર્સ થવાના છે? અને તે કઈ ટ્રાય પણ નથી કર્યો. હું આ પ્રોફેશનમાં છું, હું કઈ કરી શકું? શું લાગે છે? મેં ટ્રાય નથી કર્યો, બટ મારા મોમ ડેડ ક્યાંય પણ જવા માટે તૈયાર જ નથી. પણ કેમ? પ્રોબ્લેમ શું છે? લગ્નના 27 વર્ષ પછી વાય ડુ દે વોન્ટ અ ડિવોર્સ? મારો મોમ ડેડ છે ને એમના લવ મેરેજ છે. ડેડ ઇટીઝમાં અહીંયાના બહુ જ ફેમસ પોએટ અને ગુજરાતી લિટરેચર કમ્યુનિટીમાં એમનું નામ ખૂબ રિસ્પેક્ટથી લેવાતું. મારી મોમ મારા ડેડના બધા જ પોએટ્રી સેશન્સમાં જાય અને ડેડ એમના માટે કંઈક ખાસ લખીને મોટી બેઠકમાં બધાની સામે બિંદાસ એક્સપ્રેસ કરે. એન્ડ ધ ફેલ ઇન લવ. And they got married. મારી મોમને પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો પણ એ વખતે એવી કઈ ઓપોર્ચ્યુનિટી અહીંયા મળી ન શકી. ન્યૂ જર્સીમાં એમના રિલેટિવે સ્પોન્સર કર્યા તો મોમે એમનું જ બિઝનેસ યુએસમાં ઝીરોથી શરૂ કર્યું. બટ યુ નો વોટ, મારા ડેડે એક સેકન્ડ માટે પણ વિચાર ન કર્યો કે યુએસ શિફ્ટ થઈને શું કરશે. શિફ્ટ થઈ ગયા. જે બિઝનેસ મારી મોમે ઝીરોથી શરૂ કર્યો હતો આજે મિલિયન સુધી પહોંચી ગયો છે. એના એકના આગળ જેટલા ઝીરો વધતા ગયા એટલું જ ડિસ્ટન્સ બંનેની વચ્ચે વધતું ગયું. મારી મોમ દરેક ઝીરો ઉપર પગ મૂકીને સ્ટેટસની સીડીઓ ચડતી ગઈ. મારા ડેડ આવા જ છે યાર, જેવા પણ છે તું એમને ઓળખે છે. અને મારી મોમ પણ પોતાની જગ્યાએ સાચી છે. બધી જ જગ્યાએ ડેડ નું આ બિહેવિયર એક્સેપ્ટેબલ ના હોય. મોમની ઓફિસની પાર્ટીઝમાં ડ્રંક થઈને પોતાની કવિતાઓ શરૂ કરી દે. હવે બધા જ લોકો એમના મજાકને સમજે, એમના નેચર સાથે મેચ થાય. ઇટ્સ ઓલવેઝ નોટ પોસિબલ. યાર રિલેક્સ. હું આમાં બિલકુલ નથી કહેતો કે મારી મોમનો કઈ વાંક નથી. જે સમય પોતાના હસબન્ડ કે સનને આપવાનો હતો એ આખો જ સમય કામ અને ઓફિસને આપી દીધો. આઈ નો કે તાળી બે હાથથી વાગે છે પણ આટલા વર્ષોમાં એટલી તાળીઓ વાગી છે ને કે બંનેના હાથ છે ને લાલ થઈ ગયા છે. હવે બંનેને એકબીજા સાથે રહેવું જ નથી. After spending 27 years together, they want a divorce. અને હું મારા મેરેજ માટે આવ્યો છું. સેલિબ્રેશન, લાસ્ટ સેલિબ્રેશન ટુગેધર. આટલા ઘર તૂટતા બચાવ્યા છે મેં.
અને આ તો મારું ઘર છે, એને કેવી રીતે તૂટવા દો? આર્કિટેક્ટ શિવ મહેતા, તમને મકાનો બાંધતા આવડે છે ને? ઘર કેવી રીતે બાંધવું એ મને આવડે છે. તારે આવવાનું છે, લગન છે. અરે મારા નહીં યાર, મારા દીકરાના લગન છે. આવજો. ચલ ભાઈ. અનુપમ, ડુ યુ ઇવન નો વોટ્સ ગોઈંગ ઓન? કેન યુ પ્લીઝ સ્ટોપ મેકિંગ ધોઝ કોલ્સ? Yeah, I know. My son is getting married and I'm trying to invite my friends. તને વાંધો તો બહાર જઈને વાત કરી લે. હેલો. હા, અરે ક્યાં છો તમે લોકો? અહીંયા બધું ગમે તેમ મૂકીને જતા રહ્યા છો. શું? અરે એવું કેવી રીતે ચાલે? તમે કમિટ કર્યું હતું. હેલો, શું કહ્યું ભાભી? કેટલા વાગે આવશે એ લોકો? સંદીપ, ભાવના કમાલના લોકો છે. કેમ હવે કહે છે આટલા લાસ્ટ મિનિટ કામ નહીં થઈ શકે? શું? હું પછી ફોન કરું. હી વોઝ સપોઝ ટુ મેનેજ માય કોરિયોગ્રાફી. ધીસ ઇઝ નોટ ડન યાર. અરે આલ કોલ યુ. અરે બચ્ચા, અરે પ્રાચી, એને બીજી કોઈક ઇવેન્ટ પડી ગઈ હશે. સાચે જ. આ બધા નોનસેન્સ લોકો છે. લેટ મી ટ્રાય સમવન. હે, આઈ લોસ્ટ ટ્રાય સમથિંગ. બે યાર, પેલો વિજયો વિજય દીનાના જાડ્યો આરોપ ભાગી ગયો. બધું પ્રોફેશનલ પ્રોફેશનલ કરીને હોશિયારીઓ મારતી હતી, પણ જયારે કામ આવ્યું ત્યારે ભાગી ગઈ. તમે જ લઈ આવે તો મોટા ઉપાડે. ભાઈ, ઇતની ટેન્શન કાઈ કો લેતા હૈગા મેરે ભાઈ યાર. અરે મેં હું ના યાર, કોણ સી બડી બાત હૈ, યે પ્રોફેશનલ લોગો કો છોડ, અપને પર્સનલ લેગે ના યાર. મેં હું ના ક્યા શાહરૂખ સમજતા આપણે આપકો? બે લગન એટલે તને ખબર છે? હે, લગન માં છે ને ગરબા હોય, સંગીત સંધ્યા હોય, મહેંદી હોય, 600 વસ્તુ કરવાની છે ખાલી 6 દિવસ માં. કેવી રીતે પોસિબલ થશે? ઉસમે કોણ સી બડી બાત હૈગી યાર. બે એસે બહોત લગન કિયે અપને ને, અને યે બડે બડે લોગો કી બડી બડી બાત આયેગી મેરે ભાઈ. અને વો અપને રફીક ચાચા હૈગે કે નહીં દુબઈ વાલે? ઉનકી શાદી મેં અપને તો ગયે થે. એરપોર્ટ ટુ એરપોર્ટ સબ કામ અપને ને સંભાલા થા. ને ખાલા, આપ ચિંતા નહીં કરો, રિદ્ધિમા અપની ભી રાખી બહેન હૈગી ભાઈ યાર, સબ હો જાયેગા. અને મેં અકેલા કહું મેરે ભાઈ, તું એના મેરે સાથ, અપને દોનો કર લેંગે. ક્યા બોલતા હૈ, કરતા હૈ કે નહીં અપને? અરે બોલતા હૈ ક્યા યાર, કરતા હૈ કે નહીં, ક્યા સોચ રહા હૈ? ચલ ડન. હા, તમે બે જણાએ તો ડન કરી લીધું. ડન. સામે એનઆરઆઈ પાર્ટી છે. જો કઈ પણ સારું ના થયું તો પછી તારા પપ્પા લાલા તારું તો આવી જ બનશે. હો ઇમરાન, મમ્મી ને કહો ભાઈ તો ભાઈ એ ભાઈ. ઓ, અનુપમ અંકલ નો ફોન છે, સ્પીકર પર મૂકી. યસ અંકલ. લાલા કેમ છે બેટા? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ, હાઈ ક્લાસ છે બધું. અહીંયા તમે બોલો, ત્યાં કેવું છે? ઓલે ઇવન્ટ વાળો અમારું અડધું કામ મૂકીને ભાગી ગયો યાર. સેમ્પીજ અંકલ, સેમ્પીજ અમારો ભાગી ગયો છે. શું વાત કરે છે? આમાં હસવા જેવું શું છે? અરે કેવી રીતે મેનેજ કરશું આપણે? આ આટલું બધું કરવાનું છે, કેવી રીતે થશે? કોઈ રસ્તો કાઢ લાલા. લાલા ડનેગા, ડનેગા, ડનેગા. થેન્ક યુ. ચાલ બે, એ મંડપ વાલા કા બે ગયા બે? મંડપ ખડા કર, નહીં તો તેરી ઘડિયા ખડી કરતા હું જાલે. અને યાર લાઈટા વાઈટા વાલા સબકો બુલા લો બે, રાત કો ચકા ચોન કર દો, બહેન કી શાદી હૈગી. લાલા થી થઈ જશે? ભાભી તમે રિલેક્સ થઈ જાઓ, ડોન્ટ વરી, એને કહ્યું છે તો કરી લેશ. હલો. હલો. હા રિદ્ધિમા, બોલ બેટા. ડેડ, સાજે તમે શું કરો છો? અરે અહીંયા આ લોકો મને કામે લગાડી દીધું છે, બાકી તો. પણ તમે બંક મારી શકશો સાંજે થોડીક વાર માટે? હા હા, બંક મારવા માટે તો હંમેશા તૈયાર છું, તું બોલ ને. ઓકે, તો સાંજે સાહિત્ય પરિષદમાં કવિ સંમેલન છે, તમે આવશો મારી સાથે? મેં શુભને પણ કહી દીધું છે. કવિ સંમેલન? આટલા કવિનો ફોન કર્યા મેં સવારથી, કોઈ મને કહેતું નથી કવિ સંમેલન છે. પ્લીઝ ડેડ, પ્લીઝ. સાંભળ સાંભળ, આટલું બધું પ્લીઝ બોલવાની જરૂર નથી, હું પણ અહીંથી બંક મારવાનું જ વિચારતો હતો. બોલ, કેટલા વાગે મળવું છે આપણે? લગભગ 7 વાગે છે. 7 વાગે, ડન હૈગા.
अच्छा आजे बाय अनुपम यू कांट गो एनीवेयर यू हैव टू बी प्रेजेंट हियर इन द इवनिंग केम अरे लालो आवानो छे एनी साथे बात करवानी छे हां तो तमे लोगो बात कर लेजो ने मारे बाहर जावानु छे એટલે કામ છે શુભ સાથે જવું પડશે મારે અને આમે તું છે ને માસ્ટર મેનેજમેન્ટ ની જોઈ લેજે This man is just impossible. Nothing's impossible, by the way. समय ना तांत्रा छे आपनी वच्चे समय ना तांत्रा छे आपनी वच्चे दूरता होए के निकटता शुं फेर पड़े छे समय ना तांत्रा छे आपनी वच्चे दूरता होए के निकटता शुं फेर पड़े छे ફેલાઈ જવાના છે સૂરજના કિરણ ફેલાઈ જવાના છે સૂરજના કિરણ ઉગતા હોય કે આથમતા શું ફેર પડે છે શબ્દોને ઉચકી જો ફરવું હોય શબ્દોને ઉચકી જો ફરવું હોય તું ઘોંઘાટ હોય કે નિરવતા શું ફેર પડે છે પવન ના સહવાસી છે પંખી ના પર પવન ના સહવાસી છે પંખી ના પર સ્થિર હોય તે ફરફરતા શું ફેર પડે છે તારા જ તરફ વધવાના છે મારા કદમ તારા જ તરફ વધવાના છે મારા કદમ થાકેલા હોય તે થરકતા શું ફેર પડે છે તારા જ તરફ વધવાના છે મારા કદમ થાકેલા હોય તે થરકતા શું ફેર પડે છે અનુપમ તુષારભાઈ માય ગોડ વર્ષે મળ્યા ઓ માય ગોડ અમેરિકા ગયા યાર નહી ફોન નહી મુલાકાત કઈ જ નહીં બસ આજુ આવી ગયો મને ખબર પડી કે તમે લોકો અહીંયા આવવાના છો એટલે હું મળવા આવી ગયો અને ઇન્વાઇટ કરવા પણ શેનું ઇન્વાઇટ અરે મારા દીકરાના લગ્ન છે ઓહો એટલા મોટા થઈ ગયા હા પણ તમારા લોકોનું લખાણ કમાલનું છે મને 30 વર્ષ જૂનો હું યાદ આવી ગયો તું તો ગયો એ જાણે વહી જ ગયો હા હવે જવાબદારીઓ હોય અને હવે લખાતું નથી ઉંમર નડે છે શું વાત કરે છે હા આવો કમાલ જોયાર તમે બંને મને બોલાવીને બંને ગાયબ છો અને રિદ્ધિમા થેન્ક્સ લોટ તે જ મને ઇન્ફોર્મ ન કર્યો તો મેં અદ્ભુત પ્રોગ્રામ મિસ કર્યો પપ્પા તુષારભાઈ શુભ નમસ્તે ખુશ રહો અને આ રિદ્ધિમા નમસ્તે ખુશ રહો મોટો થઈ ગયો તને ખબર છે તારા પપ્પા મમ્મી એમના એ જમાનામાં પ્રેમ લગ્ન હતા અને આ સાહિત્ય પરિષદના પરિસરમાં જ એમનો પ્રેમ પાંગર્યો હતો પપ્પા આપણે નીકળ્યા હું કાર લઈને આવું છું હા હા જા ગાડી લઈ આવ આપણે લેટ નથી થવું મેં તો તારીમાં મારા હાથે જ મંડપ બંધાવશે અને હેંગ અન્ટિલ ડેથનો ઓર્ડર તને જ આપશે ઠીક છે તુષારભાઈ તમને ઇન્વિટેશન આપી દીધું છે અને તમારે આવવાનું છે ચોક્કસ આવીશ ને નમસ્તે ચાલ ડેડ તમે મને તમારી કવિતાઓ ક્યારે સંભળાવશો એની ટાઈમ એક વાત પૂછું તમારી લખેલી કવિતાઓમાંથી તમે મમ્મી માટે કેટલી લખી છે આખો એક સંગ્રહ એના માટે લખાયેલી કવિતાઓ એના નામે છપાયેલી છે
શું આવી ગયો? ચલો ઇમરાની દેખ મેરી વાત સુન અબ ના મેન એન્ટ્રન્સ યહાં પે હોગા સબ લોગ યહાં સે એન્ટર હોંગે મને તો બહુ ટેન્શન થાય છે કેમ શું થયું ઇમરાન આર યુ શ્યોર ये सब तुमसे हैंडल हो जाएगा ना हाँ इतना अगरू ये पण हमने थोड़ी हो जाकर आई अरे मिलने में बहुत शादी कराए मैंने वो अपने रफीक चाचा नहीं थे वो सुबह इमरान डन है ना लकड़ा जैसा सब डन हैगा मुझे नहीं पता ये सब कुछ कैसे डन होगा अनुपम आई टोल्ड यू टू बी हियर ना तू करने आ बधु हैंडल ते बात कर ली थी छे ने अने छे यहां मानसो काम चालू छे इट्स ऑन मॉम डैड पण प्लीज प्लीज તમને રિદ્ધિમાનું કામ હતું ને આવી ગઈ તમે લોકો અંદર જાઓ હું વાત કરું છું આની સાથે પ્લીઝ હાય બેટા હાઉ આર યુ જો ભાઈ ઇમરાન હવે તું જ અમારી આશા અપેક્ષા અને અભિલાષા છે સમજો ને પછી સમજાઈશ સમજાઈ દેજો ડાનેગા બોલા આપને અરે ડાનેગા દિસ ઇઝ ફોર યુ મોમ હોપ યુ લાઈક ઇટ બ્યુટિફુલ પણ આની શું જરૂર હતી રિદ્ધિમા તારી મોમ ને પૂછે ધીઝ આર ટ્રેડિશન્સ બટ આઈ એમ શ્યોર યુ લુક સો પ્રિટી ઇન ધેમ થેન્ક યુ અચ્છા હું બે મિનિટમાં આવું છું પછી વિલ ગો શોપિંગ હા બે વો દેખ પીછવાડા દિખા કે ક્યા કર રહા હૈ એ વાજી બા કબર ખોદ રહા હૈ કે ખાડા ખોદ રહા હૈ બે ડેઢ ઘંટા કરેગા ડેઢ સાલ કરેગા પાગલ હૈ ક્યા અને આ શું બનાવ્યું મંદિર જેવું ઓ ભાઈ બે પિરામિડ નહીં બનને કા મેરે ભાઈ મંડપ બનાને કા શાદી કા ઘર હૈ વહાં ઝાડ કે નજીક મેં લગા અને વહાં કા ના રહે જાવે દેખ લઈયો આકાશ કે સિદ્ધાંત મેં લગાઈયો ઇમરાનીએ કોઈ સુનતા જ નહીં હૈ તેરી કામ હોગા કે નહીં હોગા તું ક્યા કર રહા હૈ બે ભાઈ બંદે કા ભાડવાત સાલા મદદ તો કર થોડી મેરે કો સારું બના દિયા ખુદ તો સલમાન બન ભાઈજાન તો બન चल भैया उतर रहा को बता ए ढीला तू जल्दी बता बोतरा ऊपर निकल चल जल्दी है जल्दी कर नजर का फायदा किया मैंने लेडीज हाउ एवर लुकिंग वाओ सुपर लगे छे बेटा लगे छे सरस छे पण बेटा आ पल्लू से जाम राखीश ने तो વધારે સરસ લાગશે દાદી આ પલ્લુ છે ને આમ રહેશે ને તો વધારે સરસ લાગશે ના બેટા આમ જ શોભે આ પલ્લુ તારી શું ઓલ્ડ સ્કૂલ વાતો કરો છો ના બેટા ના શોભે આપણને ઓકે 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 ફાઇન બા રિલેક્સ બધાની ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ યસ મારી આ ફિક્સ છે મમ્મા આપણે નેક્સ્ટ શોપ માં જઈએ મેન્સ વેર માં શુભની માટે શોપિંગ કરવી છે શ્યોર ચાલ ઠીક ડાડ માટે જુઓ છો ના હું તો શુભ માટે જોઉં છું પણ શુભની સાઈઝ તો ત્યાં છે ઓ હા ડિઝાઇન સારી લાગી ને એટલે અહીંયા આવી ગઈ આ ડાડને થઈ જશે અને એમની ઉપર સાડી પણ નાખશે ના એમને મારી ચોઈસ નથી ગમતી તમે લઈને તો જુઓ ના ગમે તો આપણે ચેન્જ કરાવી લઈશું શુભ માટે પાછા અહીંયા તો આવવાના જ છે ને એટ ધેટ ટાઈમ અનુપમ વિલ સિલેક્ટ વોટ હી લાઈક્સ હેવ યુ સિલેક્ટેડ યા સી કેવી છે આ તો અનુપમને આઈ મીન ઇટ્સ રીલી ઓલ્ડ ફેશન હે ને જો ને બીજી કોઈ ડિઝાઇન હોય ઓકે હું આવું છું સિદમ ધમ ઢોલી રાધમ ગાઓ નિશરણાયો મગરાઓ સિદમ ધમ ઢોલી રાધમ ગાઓ નિશરણાયો લગન લેવાય
હા તો પછી આપણે લાલા શું છે આ? હા શું છે આ? ખબર ખબર નથી. 36,000 રૂપિયા દારૂ ના ત્યાં ખર્ચા ને તારા ભાઈબંધો પાછળ. અરે તારા ઘરમાં પ્રસંગ છે, તારી બહેન ના લગ્ન છે, થોડી તો શરમ કર. મોટો ઉપાડી કહેતો તને લગન ની બધી જવાબદારી હું ઉપાડી લઈશ, પોતાની ચડ્ડી જોતા તો આવડતું નથી. જાવે અને મહેરબાની કરીને આવા ઉદામાં લઈને મારી જોડે નહીં આવતો. જાય છે, હવે જાય છે. લગ્ન નું બધું ક્યારે નક્કી થઈ ગયું એ ખબર જ ના પડી. લતા, આ સમય છે ને એ મુઠ્ઠી માની રેત જેવો હોય છે, ક્યારે સરી જાય ને આપણે ત્યાં ઉભા જોતા રહી જઈએ કઈ ખબર જ ના પડે. મારી લાડલી, સવારે ઉઠતા વેત મારી રીતિનો ચહેરો ના જોઉં ને ત્યાં સુધી મારો તો સુરત જ નથી. બહાર ઉભી મારી રાહ જોતી મારા નામની બોમ ના પાડે ને ત્યાં સુધી દુકાને જવા મારા તો પગ જ નથી ઉપડતા. લતા, તેવ પડી ગઈ છે મને મારી મારી રીતિ. અરે મારી લાડક આવી, બે દિવસ પછી મને છોડીને ચાલી જશે, મારાથી દૂર જોજો દૂર દરિયા પાર ચાલી જશે.
એ સ્કૂલની પિકનિકમાંથી જ્યારે ગઈ હતી ત્યારે તમે સ્કૂટર લઈને છેક મૌડી સુધી એની પાછળ ને પાછળ ગયા હતા, યાદ છે તમને? અમેરિકા સુધી જઈશ મારી દીકરી પાછળ. આપણે બંને બંને જઈશું. એક રિક્વેસ્ટ છે, તમે મોમ સાથે કપલ ડાન્સ કરશો? આર યુ ફ્રીકિંગ ક્રેઝી ઓર વોટ? ધેટ ના ના, ખોટા ડાપણની વાત. ધેટ પ્લીઝ ડોન્ટ. તને ખબર છે ને બધી વાત નહીં, પણ હૃદયમાંનું બહુ જ મન હતું. હવે એને હું શું કહું? જાદારી માની પૂછ, જો એને વાંધો નથી તો આઈ એમ ફાઇન વિથ ઇટ. એટલે તમારી તરફથી તો ઓકે છે ને? હા, પણ એ જ નહીં માને. એ અમે જોઈ લઈશું. ચલો ગરબા રમીએ. બહુ રમ્યા ગરબા. Dad? Hey. Hi. Hi, how are you? Good. This is for you. આ ક્યાંથી મળી? મને ખબર છે તમને સોંગ સાંભળવાનું બહુ શોખ છે ગ્રામોફોન પર, એટલે હું લઈને આવી. અરે બટ ડુ યુ લાઈક ઈટ? લાઈક ઈટ? આ કેટલા વર્ષોથી શોધું છું આ રેકોર્ડ. આઈ મીન વેર ડિડ યુ ગેટ ધીસ ફ્રોમ? આઈ મીન ધીસ ઇઝ લવલી. સાંભળજો. ઓફ કોર્સ, હમણાં સાંભળજ. રાઈટ નાઉ. થેન્ક્સ, થેન્ક્સ અ લોટ બેટા. કભી વક્ત જબ ભી પલટે ગા પન્ને શરારત ભી યે યાદ આયેગી તુમકો યે ઇતના ભી ચિઢના અચ્છા નહીં હૈ યે બાતેં કભી ગુદગુદાયેગી તુમકો કદમ જરા આહિસ્તા રખો તુમ કમ સે કમ એક કામ ઉપર તો ધ્યાન રાખી શકીશ ને? થોડોક તો રિસ્પોન્સિબલ બન. અરે ફરી શરૂ ન કરે સર, પ્લીઝ. હા, કાયમ હું જ શરૂ કરું છું. નહીં, લોકોની સાથે ગમે તે રીતે મજાક હું જ કરું છું. યુ નો આઈ હેવ ટુ ડીલ વિથ એવરીબડી હિયર. શુભના લગ્નની જવાબદારી એકલી મારી નથી. હી ઇઝ આર સન, નોટ જસ્ટ માઇન. એક ને એક વાત કેટલી વાર કરવાની છે તું? આઈ એમ નાઉ ગેટિંગ સિક એન્ડ ટાયર્ડ ઓફ ધીસ મનસ્વી. અને તારે લીધે તેને જેટલું બદલી શકાતું હતું એટલું ટ્રાય કરી છે મેં. નાઉ વોટ વુડ યુ વોન્ટ? હા તો ના બદલાઈશ ના મારી માટે, પ્લીઝ. અને હું હાથ જોડું છું, પ્લીઝ.
શુભના લગ્ન પતિ જાય ત્યાં સુધી સંભાળી લે, પછી તો છૂટી જવાની છે મારાથી. નહીં શરમાવું પડે તને મારા લીધે તારી હાઈ સોસાયટીમાં, વોટએવર ધેટ ઇઝ. લિસન અનુપમ, ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. શુભના લગ્ન શાંતિથી નીકળી જવા દે. પછી તારે ઇન્ડિયામાં રહેવું હોય તો અહીંયા જ રહેજે. ડુ વોટ યુ ફીલ લાઈક. યા આઈ એમ નોટ ગોઈંગ ટુ કમ ઇન બિટવીન યોર રાઈટ. ઝઘડાનું તો ખબર નથી, પણ મેરેજ ના કારણે એકબીજા સાથે વાત કરવી પડે છે એટલે એ લોકો કરે છે. શુભ, રિલેશનશિપ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્યુનિકેશન હોય છે. શબ્દો બે લોકોની વચ્ચે બ્રિજનું કામ કરે છે. શબ્દો ન હોય તો વાતચીત બંધ થઈ જાય, અને વાતચીત બંધ થઈ જાય તો એ આખો બ્રિજ તૂટી જાય, અને બંને લોકો પોતપોતાના એન્ડ પોઈન્ટ ઉપર આવીને ઉભા રહી જશે. શુભ, એમના વચ્ચે ઓલરેડી એક બ્રિજ છે, જરૂર છે ખાલી એની મરમ્મત કરવાની. એવરીથિંગ વિલ બી ઓકે, ડોન્ટ વરી, વી વિલ મેક ઇટ હેપન, ટ્રસ્ટ મી, ડોન્ટ વરી. લાલા, લાલા, યો આ, મને તારી મદદની જરૂર પડશે. હેલ્પ કરીશ ને? સોડો લડા કલર નહીં, સિરિયસ વાત છે. ઓકે, અને અમારી પાસે ટાઈમ બિલકુલ નથી. જુઓ એસકુમાર, જ્યાં સુધી આ લાલો છે ને ત્યાં સુધી તમે એકદમ રિલેક્સિંગ થઈ જાઓ, બિંદાસ મજા. ને હા રિદલી, તું પણ કહીશ, તારો આ ભાઈ છે ને નકામો નથી. બસ ખાલી મારી આ બહેનને ખુશ રાખજો. લાલા તું રડે છે? અરે ના, આ તો તારી વિધાની બધું યાદ આવી ગયું એટલે જરા ઇમોશનલ થઈ ગયું. ચલો ચલો ચલો, કઈ નહીં, આપણે કરી લઈશું. ડન ડન એગા ડન. ઘણા વર્ષો પછી આવે છે ઇન્ડિયા, કેવું લાગે? હા પણ સારું લાગે. ટેમ્પરેચર 2-3 ડિગ્રી વધી ગયું છે. હું પડીને આ ઘરમાં આવીને ત્યારે ચોખામાંથી રૂપિયો શોધવાનો હતો, અને એ એના પપ્પાને મળી ગયો. ત્યારથી એમને તો એવું જ લાગે છે કે આ ઘરમાં મારું જ ચાલે છે. હાય, હેલો આંટી. અરે રશ્મિ, તું તો ખૂબ સુંદર લાગે છે ને, ક્યાંક મારી જ નજર ના લાગી જાય તને? મમ્મા, એ બહુ દિવસે આજે લાલાને મળીને એનો જ ચામ છે. હા, અમને બધી ખબર છે. હો, આ રિદ્ધિમાનું પતિ જાય ને પછી હું આવું છું તારા ઘરે લાલાની વાત લઈને. પ્રતિમા બેન, તમારે એમનું નામ શું છે? શુભ નામ છે અમારા એમનું. અમારા એમનું નામે લગજે. હો બેન, જોઈએ શોધે છે કે કેમ. આંટી, અંકલને આ બધું આવડે છે, એમને જોઈને તો મને સેજ્ય નથી લાગતું કે રોમેન્ટિક હોય. બેટા, રોમેન્ટિક બનાવી રાખવું પડે છે. લગ્ન પછી જવાબદારીઓ વધે છે. જેમ છોડને ઉછેરવા માટે છાંયડો ને પાણીની જરૂર પડે, તેમ તડકાની જરૂર પડે છે. એટલી જ ખટપટ અને પ્રેમ બંને વસ્તુ સંબંધ વધારવા માટે જોઈએ છે. તારે લખને, આપણે એમને ચેલેન્જ આપી દઈશું, ભલે ને પછી શોધ્યા કરે. મમ્મા, તમે પણ ડાડનું નામ લખાવો ને.
એ પણ શોર છે. એમનું નામ અનુપમ ભાઈ છે, પણ તમે ભાઈ ના લગતા. હા ના ના, પ્લીઝ 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 મમ્મા, લખો લખો, વાંધો નહીં. જાને મારે તારી સાથે વાત નથી કરવી. સોરી. તું કેટલો બિઝી થઈ ગયો છે. સોરી. હું જઉં છું. સોરી. હવે નહીં થાય. પ્રોમિસ. તું બે આ માણસ ને એક રૂપિયાનો જપ નથી. તું જતી રહી. એ આપા, આ માણસ છે ને આ મિશન ઇમ્પોસિબલ જ રહેવા દેશે. વેલકમ, સુસ્વાગતમ. તમારા સૌનું સ્વાગત છે. આજનો પ્રોગ્રામ શરૂ કરીએ પહેલા આઈડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ અ વેરી ફેમસ પોએટ. તમારામાંથી ઘણા બધાએ એમની પોએટ્રી વાંચી પણ હશે. મિસ્ટર અનુપમ મહેતા, અમારા બધાની તરફથી તમને એક રિક્વેસ્ટ છે, તમે પ્લીઝ આઈને તમારી ફેવરિટ પોએટ્રી રિસાઇટ કરો. ના ના, મને નહીં ભાવે. અરે પ્લીઝ. અરે મને નહીં ભાવે યાર, ઘણો વખત થયો. પ્લીઝ યાર. પણ મને આમ યાદ નહી આવે કઈ. ડેડ. હા આલ્યો. ઓ અરે વાહ. હું વાસ્તવમાં કાંઈ નથી, રસ્તે પડેલો પથ્થર છું. હું વાસ્તવમાં કાંઈ નથી, રસ્તે પડેલો પથ્થર છું. શ્રદ્ધાથી એને પૂજો તો તે પથ્થરમાં પણ ઈશ્વર છું. હું વાસ્તવમાં કાંઈ નથી, પાનખરનો એક પાન છું. પાનખરને જો સમજી શકે તો પાનખર પછીની વસંત છું. હું વાસ્તવમાં કાંઈ નથી, ઘોર અમાસની રાત છું. હું વાસ્તવમાં કાંઈ નથી, ઘોર અમાસની રાત છું. અગિયારી બનીને નિહાળી શકે તો પૂનમનો ખીલેલો ચાંદ છું. હું વાસ્તવમાં કાંઈ નથી, એક ચાલતો મુસાફર છું. હું વાસ્તવમાં કાંઈ નથી, એક ચાલતો મુસાફર છું. સાથ જો તું આપી શકે તો જીવનભરનો સંગાથી છું. હું વાસ્તવમાં નહીં. યે તો ઠીક હૈ યે વાલા હિસાબ, લેકિન ઇમરાન યે જો કર્ટન્સ લિખા હૈ તુમને ઉધર ડાલે હી નહીં હૈ, સારે ગેપ્સ દિખ રહે હૈ વહાં પર. હા વો થોડા બાકી હૈગા. બાકી હૈ તો કરો. હા અભી કરતા હું. ટાઈમ નહીં હૈ ઇમરાન, જલ્દી. ઓ ફાધર, અબ દૂસરા પર્દા લે આ, લગાને પડેંગે વહાં પે. મનસ્વી, તારી 5 મિનિટ મળશે. હા બાબ, બોલો ને, શું થયું બેટા? અરે ખાલા, અરે જરા 2 મિનિટ પડદે દેખ લઈ જો જરા. ઠીક હૈ, પાઉં આઉં છું 5 મિનિટ. હા
ગુડ મોર્નિંગ. હલો શુભ, સાંભળ, મેં લાલાને ત્યાં મોકલ્યો છે અને એ તારા મમડાટ સાથે વાત કરી લેશે, ઓકે? શેની વાત? આ શું કહે છે તું? ઓકે ઓકે. વોટ? મોમ ડેડ નું ફોટોશૂટ? એ લોકો કોઈ રીતે નહીં માને. આખો પ્લાન રેડી છે એન્ડ ધીસ ઇઝ અવર લાસ્ટ શોટ. મેં લાલાને બધું જ સમજાવી દીધું છે, એટલે સાંજે જવાનું થશે. તું રેડી રહેજે, ઓકે? પણ રિદ્ધિમા, મને લાગે છે એ લોકો નહીં માને. તું એક કામ કર, તું ઊંઘી જા, હું સંભાળી લઈશ બધું. અરે યાર, લિસન ટુ મી પ્લીઝ. મારી વાત પછી વાત કરું હોને. બાય. મનસ્વી. હા બા. હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. હા મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. How are you? Okay. Fine. Good. Good morning. Good morning. Good morning, beta. Good morning. Morning. Shun, kone shode chhe? Koi nahi. Ha? Nahi nahi, koi nahi. Koi nahi. Shuk, tari coffee. Ha. Aaj atlo velo jaake gyo. How come? Just like that. લગ્ન ની એક્સાઇટમેન્ટ છે એને. ગુડ મોર્નિંગ અંકલ. અરે આવ લાલા. કેમ યો? બસ મજા. તું બતા. બસ મજા. જય શ્રી કૃષ્ણ. કેમ છો આંટી? એસ કુમાર, કેમ યો? બસ મજા. કોફી? અરે યાર, કહેતા શું નથી કોફી બનાવીએ? આહા હા, એકદમ કડક, એકદમ કડક કોફી બનાવીએ. મારા માટે બનાવીએ? તમને કીધું ખબર પડી આવવાનો છે. અરે તું પીને મજા કર. પણ અંકલ, સાચું કહું, કાલે એને તમે જલસો પાડી દીધો બોસ. અરે શું શેરો માર્યા છે યાર. ઘરે ગયા પછી ખબર પડી કે આખ્યા વાગ્યા છે. તું માર ખાઈ છો? સોરી. આંખે કઈ વાગ્યું છે? ના ના, બધું ઠીક છે. તારો તારો પેલો ફોટોગ્રાફર નો લોચો છે ને? ફોટોગ્રાફર યાદ આવ્યું તને? ફોટોગ્રાફર. એમાં શું છે, યાદ આવી ગયું અંકલ. એવું છે, મારા મારા મમ્મી પપ્પા ના, શુભ રીધિમા નું પ્રી વેડિંગ, ફેમિલી નું ફોટોશૂટ, ફાઇનલ બધું બેકઅપ થઈ ગયું છે. પણ હવે કોન્સેપ્ટ ચેન્જ છે. આપણે સરસ મજાનો મેઇન એકદમ હ્યુજ ગેટ બનાવી. હા, ગેટ. મેં એની અંદર તમારા બધાના ફોટોસ પાડવાના છે ને, એને ચોંટાડવાના છે સ્ટેન્ડ ઉપર. એટલે હવે નવું તો થઈને કાઢ્યું તે ઓલા મોટા ગેટ ઉપર અમારા ફોટા. અરે સાંભળો, એમાં એવું છે કે ફોટોગ્રાફરને ડેટ આપી દીધી છે આજે સાંજની, એ જ ન્યૂઝ આપવા આવ્યો છું. પણ અમારા ફોટોશૂટ ની શું જરૂર છે? જરૂરી છે, જરૂરી છે આંટી. હું સમજાવું અંકલ. એમાં એવું છે કે આપણો ઇમરાનીઓ ખરો ને, એને મને કાલે રાત્રે ફોન કર્યો કે લાલ્યા, આપણે આ બ્રાઇડ ને ગ્રૂમ બંને પક્ષના અમ્મી અપ્પા ના ફૂલ ને ક્લોઝ અપ સાઈઝ ના ફોટો જોઈએ પ્રોપર. બોલો શું કરું? એટલે ઓલા મોટા ઓલા 20 ફીટ 15 ફીટ, આમ સલમાન જેવા. એકદમ સલમાન જેવા બોડા, આમ ઢીંચાક જોરદાર. હા ઠીક, સમજી ગયો. ચાલ રેડી. This is not possible. There's no time. અને રાત્રે ગરબા પણ છે. કલાક નું પણ કામ નથી, તરત પતી જશે. જયાઓ ને પ્લીઝ. ઓ, આઈ થિંક ધેટ્સ અ કૂલ આઈડિયા. ઇટ્સ ફન. હા બસ, તો સાજાઈ જશે. હા, ડનેગા ડનેગા ડનેગા. ઓ ડન ડન. અરે મેં ક્યાં કહેતો, આપ લોગ બેઠા યહાં પે ખેરિયત સે મોહબ્બત સે, હમ લોગ આતે હૈ ક્યા લોકેશન ઢૂંઢ કે? કેટલી વાર લાગશે? બસ ખાલી 10 મિનિટ. ચલો ખેરિયત સે તો બેઠેંગે, મોહબ્બત કા પતા નહીં. આવો ચલ બાબા ઢૂંઢતે. વર્ષો ના વર્ષ લાગશે. શું? તમને જો પામવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે. તમારી ટેવ છે એવી કે ક્ષણમાં રૂઠી જાઓ તમે, અને મનાવવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે. થયા છે એટલા જખમો
નથી ક્યાંય હૃદય કોરું, થયા છે એટલા જખમો, નથી ક્યાંય હૃદય કોરું, જખમો રૂઝાવા બેસું તો વર્ષોના વર્ષ લાગશે. હૃદય વેરાઈ ગયું છે મારું, હૃદય વેરાઈ ગયું છે મારું, ઇંતજારીમાં તમારી, ટુકડા વિનવા બેસું તો વર્ષોના વર્ષ લાગશે. ક્યા બાત હૈ, યાદ છે તને? તમે ચાલ્યા ગયા કયા વિના મને, કેવા કે લખવા બેસું વર્ષોના વર્ષ લાગશે. તે કવિતા વાંચવાનું કેમ મન કરી દીધું? ટાઈમ જ ક્યાં મળે છે? હા તો પૈસા તો કમાવા પડે, એ તો ઇમ્પોર્ટન્ટ છે ને, પૈસા તો કમાવા પડે, સાચી વાત. Why do you always have to be so sarcastic, Anupam? Why? તું તો ક્યારે પૈસા પાછળ દોડ્યો નથી, તે કેમ લખવાનું બંધ કરી દીધું? મારી તો પ્રેરણા જ મારાથી દૂર થઈ ગઈ, પછી શું કરાય? કોણ? પેલા લતાબેન, આઈ મીન વોટ કાઇન્ડ ઓફ અ ક્વેશ્ચન ઇઝ ધેટ? આ જુઓ આ લોકોને. હા ચાલો, કોક તો છે પ્રેમની મજામાં. વોટ આર યુ ડુઈંગ અનુપમ? જોઉં છું. અરે પણ યુ નો ધીસ ઇઝ વોટ ઇરિટેટ્સ મી ધ મોસ્ટ અબાઉટ યુ. કમ ઓન, ગમે ત્યાં ગમે તે રીતે બિહેવ કરે છે. અરે યાર, લોકો પોતાના મનની વાત પણ ખોલીને જો ન કરી શકે ને તો શું ફાયદો યાર જીવાનો? અને જે ન કરે ને એ લોકોને પછી ઓલું થાય તારી જેમ ઇમોશનલ કોન્સ્ટિપેશન, અને પછી આખું જીવન જાય સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવા માટે, ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે. કમ ઓન પ્લીઝ અનુપમા, કોઈ બી વાત ની ને એક લિમિટ હોય, ઇનફ. અરે પણ આમાં શાની લિમિટ? આપણે લોકોએ તો પણ કર્યું છે આવું બધું. ઠીક છે, આટલું ખુલ્લું ખુલ્લા નહોતું, પણ ફિલિંગ તો આ જ હતી. Yeah, I remember. Those were the days. I used to come to meet you after college. Remember? Hey, Sahitya Parishad, અહીંયા છે ને નજીકમાં ક્યાંક? બટ એવરીથિંગ સીમ્સ ટુ હેવ ચેન્જ નાઉ. યા હા, બસ ખાલી આ પોલીસનો ત્યારે ત્રાસ નહોતો. ત્રાસ શું? એમની ડ્યુટી છે. ઓ, આવી ગયા આપણે પાછા ડિસિપ્લિન અને ડ્યુટી ઉપર. કેમ? અરે પ્રેમને ખુલ્લો મૂકો તો એ પાંગરે, એ ખીલે, અને આ લોકોને ક્યાંય બીજી જગ્યા નહીં મળતી હોય એટલે જ અહીંયા આવ્યા હશે. અનુપમ, આ લોકો અહીંયા આવીને આપણને પૂછશે, તમે લોકો અહીંયા શું કરો છો? સો વોટ યુ ગોઈંગ ટુ સે? અરે હા, ઓલો ફોન કરી એ લોકોને, ક્યાં ગયા એ લોકો? આવા ના તને 10 મિનિટમાં? નંબર તો છે, શું ના બોલો? ઇમરાન. ઇમરાન? હા. અરે અનુપમ. સો સાહેબ. હા. કેમ અહીંયા? બસ બેઠા છીએ. જો મજા. હા, અમારો આમ અફેર ચાલે છે એટલે. હા સાચી વાત, મજા. અનુપમ, ના ના, અમે લોકો મેરિડ છે, અહીંયા ફોટોશૂટ માટે આવ્યા છે. ફોટોગ્રાફર લોકેશન શોધવા ગયા છે. અચ્છા, ફોટો શૂટ? અહીંયા ફોટોગ્રાફર ક્યાં દેખાય છે? જો મેં કીધું તને નહીં માને આ લોકો, આ ખોટું બોલે છે. તો ક્યાંથી હોય ફોટોગ્રાફર? તમને કીધું અમારું અફેર ચાલે છે, આ બેન ને પોતાના વર જોડે બનતું નથી, આ એક બે દીમાં બસ આ ડિવોર્સ લેવાના છે, પછી આ લોકોને વાત કર, કદાચ આપણી મદદ કરી શકે. અનુપમ પ્લીઝ. જો અંકલ બહુ રોમેન્ટિક છે હે ને, આમને પેલા જીપમાં બેસાડવા પડશે એવું લાગે છે. મેં આમને કીધું ને, અમે લોકો મેરિડ છે, અહીંયા ફોટોશૂટ માટે આવ્યા છે, કોઈ ક્રાઇમ તો નથી કર્યો ને? આમ જાહેરમાં અભદ્ર વર્તન કરવું એ ક્રાઇમ જ છે. તમે જાહેરની વાત કરો છો, અમે લોકો તો પર્સનલ જીવનમાં પણ વર્ષોથી કોઈ પણ અભદ્ર વર્તન કર્યું નથી. આઈ કાર્ડ આપો તો તમારું. ઠીક છે, લો આઈ કાર્ડ પણ જોઈ લો. આ જે બેન કે છે એ વાત સાચી છે, આ મારા વાઈફ છે, અમારો અહીંયા ફોટોશૂટ થવાનો છે, અમે ફોટોગ્રાફરની રાહ જોઈએ છે, અને આ છે મારો આઈ કાર્ડ, જોઈ લો.
પણ અમે કેવી રીતે માની લઈએ? અરે વોટ નોનસેન્સ ઇઝ ધીસ યાર, કેવી રીતે માની લો? મતલબ હું ક્યાં નહીં કહું છું કે અમે લોકો અહીંયા બેઠા છીએ, મેરેજ છીએ, ક્રાઇમ તો નથી કર્યો ને? જાઓ ને, ચોર ગુંડાઓને પકડો ને. અરે યાર, આ તો ઉપરથી ઉલટા ચોર કોતવાલ કો ડાટે. હે, બે પકડી નાખવાને જીપા. હાઉ ડેર યુ, હાઉ ડેર યુ ટચ હિમ? શરમ નથી આવતી તમને? મનસ્વી, હું વન સેકન્ડ અનુપમ, હું શાંતિથી અહીંયા ક્યાં નહીં કહું છું કે સંબંધો ગઈ પણ છાયા નહીં પાણી ડૂબી જેવા, કોઈ વહી છે સાચા સોનાની અંગૂઠી જેવા. પરમાર, ચાલ નીકળ અહીંયા. ચલો ચલો અહીંયા. અરે યાર, કમાલ ના લોકો છો તમે, કેટલી વાર કરી દીધી. અરે યહાં પે લફડાયેગા યે પરમિશન કા, અપને ઘર પે કર લેતે હૈ કે? અરે તો પહેલા આપણે ત્યાં કરી શકત ને યાર. અરે આપણે લાઈટર લગાય કર લેતે ને. હવે તો ચાલ, હવે ચાલ ચાલ. અરે દિસ દિસ સાઈડ, ચાલ ચાલ ત્યાં પણ. સોરી, આજ ગરબે કી રાત કો સભી ખવાતીનો હજરાત બોલે તો ભાઈઓ ને બહેનો કો ઇમરાન કા સલામ હૈગા. આજ ઇતના ખૂબસૂરત માહોલ હૈગા તો ખૂબસૂરત મોહતરમા કો મેં સ્ટેજ પર ઇન્વાઇટ કરના ચાહુંગા, અપની લતા ખાલા કો. તાલી હો જા મેરા ભાઈ, ક્યા બાત હૈ? કમ ઓન લતા બેન, ઇતના ખૂબસૂરત માહોલ હૈગા, અબ નામ મેં લતા હૈગા તો ગાણા તો બંધ આયગા કે નહીં મેરા ભાઈ? લો ખાલા ભાઈ, મોજ ચો જઈયો. મમ પ્લીઝ. અરે ચાલ ચાલ મમ્મી, ચાલ જરે યાર, ચાલ. અરે કમ ઓન મમ, બોલ બોલ, કમ ઓન લતા બેન, પ્લીઝ જાઓ ને પ્લીઝ. હું વાસ્તવમાં કાંઈ નથી, એક ચાલતો મુસાફર છું, સાથ જો તું આપી શકે તો જીવનભરનો સંગાથી છું. ભાઈ ગિલ લઈયો, તા ભૂરત બેન લાલા દેખ લઈયો. આમ જાહેરમાં અભદ્ર વર્તન કરવું એ ક્રાઇમ જ છે. અરે યાર, આ તો ઉપરથી ઉલટા ચોર કોતવાલ કો ડાટે. તને આ બધું મજાક લાગે છે? ફિલ્મ ચાલે છે અહીંયા? હા, વોટ ડીડ યુ ગાઈઝ થિંક? હા, કે આ ફોટોશૂટ નું ડ્રામા કરીને અમારી વચ્ચે બધું સોલ્વ કરી દેશો? ઇઝ ઇટ ધેટ ઇઝી? લાલા, આઈ થિંક યુ શુડ સોલ્વ યોર લાઈફ ફર્સ્ટ, પછી દુનિયાનું સોલ્યુશન લાવજે. હા, આમાં આનો કઈ જ વાંક નથી. મેં જ લાલાને કહ્યું હતું. મામ, આ અમારો જ પ્લાન હતો, એ જસ્ટ અમારી મદદ કરતો હતો. હેવન્ટ વી ડિસ્કસ્ડ ઓલ ધીસ બિફોર? તો પછી શું જરૂર હતી આ વાતનો આટલો બધો તમાશો બનાવવાની? ફોર વોટ? પ્લીઝ પ્લીઝ, એક રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ડુ નોટ ઇન્ટરફિયર ઇન માય પર્સનલ લાઈફ. બટ મોમ,
રિદીપ, રિદીમા, રિદીપ, સાંભળ તો ખરી, આ શું કર્યું તમે? She was just trying to save your 30 years of relationship. નહીં બેટા, આમાં તારી કોઈ ભૂલ નથી, બિલકુલ નહીં. લાલાએ મને બધી જ વાત કરી, પણ બેટા કમસે કમ મને તો જાણ કરવી હતી. એ મારી વાલી દીકરી, જે જરૂર પડે, જે પોતાના પપ્પાની હિંમત આપે, એ મારી દીકરી આમ ભાંગી પડે ચાલતું હશે? એ રીંગલી, તું મને કહે કે તારે લગ્ન કરીને ઘરમાં જવું તો છે ને? બેટા, એ બંને લોકોએ જયારે છૂટાછેડા લેવાનું નક્કી જ કરી લીધું છે, તો કઈક સમજી વિચારીને આ નિર્ણય લીધો હશે ને? બેટા, આપતારો એની પર્સનલ મેટર છે. તને એમ લાગ્યું કે તું બધું ઠીક કરી શકે એમ છે ને? ત્યાં પ્રયત્નો પણ કર્યા, પણ બેટા એ બંને ઈચ્છતા જ નથી ત્યારે કોઈ કઈ નહીં કરી શકે. અને છતાંય હું પ્રયત્ન કરીશ. હા, હું સામે ચાલીને અનુપમભાઈને મળીશ અને આ બાબતે વાત કરીશ. અરે હવે તો રડવાનું બંધ કર બેટા. અને આ તો મારું ઘર છે, એને કેવી રીતે તૂટવા દો? She was just trying to save your 30 years of relationship. એકલા એકલા પીશો કવિ? સુરેશભાઈ, આ બધી લગ્નની ઉતાવળમાં તમને કહેવાનું રહી ગયું, એટલે તમને અંધારામાં રાખવાનો મારો જરાય ઇન્ટેન્શન નહોતો. બટ આઈ એમ સોરી. મનસ્વી પાછા જવાની તૈયારી કરી રહી છે. બે દિવસ પછી તો જવાનું જ છે ને બા. નહીં અનુપમભાઈ, હું સોરી સાંભળવા નથી આવ્યો કે નથી તમને કંઈ સમજાવવા આવ્યો, બિલકુલ નહીં.
તમે બંને જે નિર્ણય લીધો એ સમજી વિચારીને જ લીધો હશે ને? જિંદગીના 30 વર્ષ તમે એકબીજા સાથે કાઢ્યા છે, હવે છૂટાછેડા લેવાનો શોર છે. બેટા, કેટલું ભાગશો તમે અને કોનાથી? ધરીને ઠામ થશો ને કોક દિવસ, ત્યારે તમને એકબીજાની કરજ સારશે. રોકાઈ જાને બેટા. આપણે પણ સેટ ટણી વાળા ખરા હો સાહેબ, પણ અમારી લતાની સમજણ આગળ હંમેશા હું નમતું જોખું છું. સોડા, લતા ભણેલું ઓછું પણ ભારે ઠાવકી, કોઠા સુજવાળી, સંબંધોને સાચવી જાણે. એ હંમેશા મને કહે કે સંબંધ છે ને એને છોડની જેમ ખૂબ માવજતથી ઉછેરવો પડે. ઉછેરવામાં આખી જિંદગી ખર્ચાઈ ગઈ સુરેશભાઈ. લો, થેન્ક યુ. કોઈ અર્થ નથી બા, કોઈ અર્થ નથી. અનુપમ હેઝ ઓલરેડી ડિસાઇડેડ. એ ઇન્ડિયામાં જ રહીને એનું કામ ફરીથી શરૂ કરશે. એની લાઈફ, એનું કામ, બધું મારી પાછળ ખર્ચાઈ ગયું છે બા. હવે એ નહીં માને. એક્ચ્યુઅલી વાય શુડ હી? હું મારા કામમાં એટલી ખોવાઈ ગઈ હતી કે આઈ જસ્ટ નેવર થોટ. અનુપ સાથે હું વાત કરીશ. હજી મોડું નથી થયું બેટા. બેટા, સમય બદલાઈ જાય છે, પરિસ્થિતિ બદલાઈ જાય છે, પણ લાગણીઓ ક્યારેય નહીં. કવિ, પાનખર આવે તો ઝાડને મૂળમાંથી ઉખેડીને ફેંકી ના દેવાય. છોકરાઓએ તમારા બંનેના મનમાં જામી પડેલી ધૂળ ખાતી લાગણીને સહેજ સાફ કરવાનો પ્રયત્ન કર્યો તો એમાં કઈ ખોટું? અરે, બધું નકામું, બનાવટી, ખોટા સંજોગો ઉભા કરીને કઢાવ્યું છે. આઈ મીન લાઈક, ગિવ મી અ બ્રેક મેન. પણ એ નીકળ્યું ક્યારે? અંદર હતું તો નીકળ્યું ને. કવિ, તમને ખબર છે આપણા પુરુષોમાં છે ને ઈગો બહુ મોટો હોય, પણ આપણો ઈગો આપણી અંદર રહેલા પ્રેમ કરતા મોટો ના હોવો જોઈએ. મારામાં કોઈ ઈગો નથી. એને જ દિવસ જોઈએ છે. શરમ આવે છે એને મારા વર્તન અને મારા વ્યવહારથી. એનો સ્ટેટસ, સોસાયટી, ઈગો, એને ઠેસ વાગે છે. સામેવાળી વ્યક્તિના મનમાં શું છે જાણવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે? અરે, આ બધું કોણે કીધું હશે? તમને શું લાગે છે? એમણે વાત એમણે ને, પણ ક્યારે? ગુસ્સામાં. કવિ, કવિ ગુસ્સામાં બોલેલા શબ્દોનું મૂલ્ય શું? અરે હટાવ યાર. આ તમારા લગ્નનું આલ્બમ અહીં પડ્યું પડ્યું થોડ ખાશે. થોડા પાના ફાટી ગયા છે, પણ ફોટા તો અકબંધ એમ ના એમ જ છે. બેટા,
આ બેગમાં મૂકવાનું ભૂલતી નહીં. અને જો એક વાર વાત કરી જોજે. લીલ બાજી ગઈ છે વાવના વાવના પાણી પર, એની માન એની માને તરસની આળસ તો જો. સૌમ્ય જોશી નો શેર છે, સમજો ને તો સવા શેર છે. હવે ભાવ સુધી જવાની ત્રેવડ નથી, પણ ઉભા રહી શકાય એવું તો છે ને. પવનના સહવાસી છે પંખીના પર, પવનના સહવાસી છે પંખીના પર, સ્થિર હોય કે ફરફરતા શું ફેર પડે છે. તારા જ તરફ વધવાના છે મારા કદમ, થાકેલા હોય કે થરકતા શું ફેર પડે છે. શબ્દોને ઉચકી જો ફરવું હોય, શબ્દોને ઉચકી જો ફરવું હોય તો ઘોંઘાટ હોય કે નીરવતા શું ફેર પડે છે. પીપુડી દેખાતો નહીં ભાઈ, આપણે ધંધા લગે તું બજા રહ્યા હાલે. જા ભાઈ, પતિ ગયો નાટક. તારાશ તરફ વધવાના છે મારા કદમ, તારાશ તરફ વધવાના છે મારા કદમ, થાકેલા હોય કે થરકતા શું ફેર પડે છે.
આ સેટ હોય યાર બજારે બજારે જોરથી બજાવે નવા નવા રંગો ને પ્રેમના તરંગો ને ભાવના સંબંધો ને વાલ ને ઉમંગો ને થયું સજાવીને આજે વધાવીએ હો શુભારંભ હો શુભારંભ હો શુભારંભ હો શુભારંભ હો શુભારંભ હો